નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાની વાર્તા કે જે લોભી ચોકીદાર, એક બે ને રહેલો ચોકીદાર હોય છે, બીરબલ રાજા પાસે જાય છે, સરસ મજાની કવિતાઓ જે છે એ રજૂ કરે છે, ઇનામ કેમકે રાજા ઉપર કહે છે કે જે જોઈતું હોય તે માગી લે. એટલે બીરબલ કે મને 100 પર આપ. તો બીજા હસવા લાગે છે, શા માટે એટલા બધા થપ્પડ માગ્યા હશે? કહે છે કે ભાઈ મને ચોકીદાર હોય એટલા એટલા ભાર મારી પાસે માગ્યા. એટલે બીરબલ પોતાની ચતુરાઈથી દરેકને બરાબર, કોઈને 10, કોઈને 40 અને કોઈને 50 થપ્પડ ખવડાવે. એવું કંઈક જોયું અને છેલ્લે આપણે જોયું કે બાદમાં વિવિધ પેટર શું તેના વિશે આપણે જોવાનો છે કે સરસ મજાની એર નંબરની સિરીઝ તમારે સાથે છે. એર નંબર છે એમાં સરસ મજાની કઈ કઈ આકૃતિ તમને આપવામાં આવેલી છે કે ભાઈ એવા 4 ભાગ પડે છે તમારે.
આવી બીજા રીતે એની અંદર પણ કેટલા 2008 ખાનો આપણે ભરીએ છીએ. હવે આપણે આ ખાનાની અંદર જોઈએ તો જે રંગીન ખાના છે તે ખાના જોઈએ અને સફેદ ભાગ જે છે તે જોઈએ. તો એના માટે આપણે શું કહી શકીએ છીએ? તો એક દ્વિતીયાંશ ભાગ જે છે એ લાલ બને અને એક ભાગ જે છે એ સફેદ બનાય છે. એટલે કે અહીંયા રંગીન ભાગ રંગીન જે શું બનાય છે એ લાલ ભાગ બનાય છે અને રંગીન નથી કેવા રંગીન નથી એ કેવો બનાય છે સફેદ. તો અહીંયા શું થશે કે બગર ભાગ તમે અહીંયા લો તો તમારે આવતે બને એક દ્વિતીયાંશ જે છે એ લાલ ભાગ બને અને એક દ્વિતીયાંશ ભાગ જે છે એ સફેદ બને. તમારે ભાગ બની છે. આપણે સી નંબર ત્યારે ત્રણના છેદમાં
આવે છે તમારો ત્રીજો ખોટો પડ. માનો કે એની કીધું છે, માનો કે આ ભાગ જે છે વાગણી જાય છે રાયા પક્ષ પર પછી પહેલાનો મને કીધું છે વન બાય બન વન બાય ટુ વન બાય ઈ બરોબર છે બી ટુ બાય ફોર ટુ બાય ફોર અને છેલ્લું બે દુ ચાર એટલે છેદમાં બે બે દુ ચાર એટલે છેદમાં બે એમના આવે છે. પછી તેના છેદમાં પાંચના છેદમાં બીજો ઓપ્શન છે તેના છેદમાં પાંચના છેદમાં અને ચોથો ઓપ્શન જે છે ચારના છેદમાં બે ચારના છેદમાં આઠ ચારના છેદમાં આઠ આનું શું થાય ચાર દુ આઠ અરે ચાર દુ આઠ ઉપર એ તો આનો એક જવાબ વન બાય ટુ આવ્યો વન બાય ટુ વન બાય ત્રીજો એક જવાબ છે એ શું બને છે ખોટો જવાબ બને છે ખોટો બને છે. જવાબ જે છે એ તમારો કયો આવશે તદ્દન ખોટો જવાબ આવે. પછી કીધું છે સોળ ચોરસની આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરી શકાય. એમાં પેટર્ન આપી શકાય આપણને બે અષ્ટમ માઉસ પર આઠ વન બાય ટુ જીરો અને વન બાય ટુ જીરો એ એવો ભાગ છે અને બીજો ભાગ જે આપ્યો છે તે તેના છેદમાં સોળ વાગળ પાંચના છેદમાં સોળ બાર અને એકના છેદમાં બે છે. તમારે કેવો રદ કરવાનો છે એવો રદ તમારે કરવાનો છે. તે આકૃતિ જે છે એ તમારે શું કરવાની છે જાતે દોરવાની રહેશે. એ આકૃતિ તમારે કંઈક ઉપર પ્રમાણે દોરી લે છે એ આકૃતિ આ પ્રમાણે થશે. તો એની અંદર શું કીધું છે કે ભાઈ વન બાય ટુ લા આટલો ભાગ જે છે લા આટલે લા પછી સંભેલ જે ભાગ છે વન બાય ટુ એ શું થશે પ્યો જે આ સંભેલ જોવા મળે એ શું થાય પ્યો આ જે ભાગ જોવા મળે એ તમે શું કરશો કે ભાઈ લીલો ભાગ જે છે બરોબર તે તમે ગણી શકો. તે પ્રવૃત્તિ તમારે શું કરવાની છે જાતે કરવાની છે. ત્યારબાદ આપણને કંઈક રામનું શાક ભાજીનું ખેતર આપ્યું છે તે ખેતર વિશે અભ્યાસ કરી ખેતર છે એ ખેતરની અંદર જોઈએ પહેલામાં મરચા આવેલા છે. શું આવેલા છે મરચા. પછી એના ઓળામાં આવ્યો છે બટેટા બટેટા રીંગણ બીજામાં આવેલા છે પાછા આવેલા છે રીંગણ ટમેટા અને પછી થયું છે પાલક પાલક લખીશું પાલક. પછી પછી ટમેટા
અને ચાલો આવો આપણે આપ્યું છે. હવે આપણે જોઈએ કે પહેલો જે પ્રશ્ન છે, ખેતરમાં સૌથી વધુ ભાગમાં શું કઈ શાકભાજી ઉગાડેલ છે? તમે જોઈ શકો છો ટમેટા ટમેટા ફ્રાઈ છે, બટેટા બે છે, ડુંગર પણ બે છે, મરચા પાલક એક એક છે. અહીંયા લખી શકાય કે ભાઈ ખેતરના સૌથી મોટા ભાગમાં બટેટા જે છે એ બે ભાગમાં ઉગાડવામાં આવ્યા છે.
આવો પ્રશ્ન આપણને થાય, આવી રીતે તમે તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી શકો તો બીજા બધા પ્રશ્ન બનાવી શકો કે ભાઈ બટેકા કે ટમેટા કેટલા કેટલા ભાગમાં ઉગાડવામાં આવ્યા છે, ટમેટા અને પાલક કેટલા ભાગમાં ઉગાડવામાં આવ્યા છે, લગભગ 9 જેટલા બીજા હજુ પ્રશ્ન બની શકે. તો આવા પ્રશ્નોનો જવાબ તમારે જાતે શોધવાનો રહેશે. ત્યાર પછી સરસ મજાનું રામનું ખેતર આપ્યું છે, તે રામના ખેતર વિશે આપણે જોઈએ. રામુ આ શાકભાજી મિત્રોને આપવા ઈચ્છે છે એ 5 ભાગમાં ટમેટા અને 21 ભાગમાં બટેટા અભુકરને આપે છે. અભુકર માટે બે પ્રતિમાઓ
અને એક ત્રણ સિસ્ટમ ભાગના માટે ત્રણ સિસ્ટમ ભાગ શું કીધું છે બટેટા કીધા તેના છેદમાં છ ભાગમાં બટેટા તો આ સ્તર પ્રમાણે આપણે દાખલો લખવાનો છે કે વીસ અલગ સીધાને મળતા તમે પાછળ લખીશું સીધાને મળતા તમે 20 ગુણ્યા 2 ના છેદમાં 5 ભાગ તો જોઈએ કે 20 ગુણ્યા 2 ના છેદમાં 5 તો શું થાય 5 ચોકો 20 તો કે 4 ગુણ્યા 2 બરાબર 8 શું મળશે ને તમારો તમામ મિત્રો